गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 માં પ્રથમ સત્રમાં વિષય વિજ્ઞાન 5A જેનો વિષયાંક છે વનસ્પતિમાં પોષણ, એના વિશે આજે આપણે થોડો અભ્યાસ કરીશું. હવે વનસ્પતિ એટલે શું એ તો તમને બધાને ખબર જ હશે, અને પોષણ એટલે શું તો એનો તમને થોડો ઘણો ખ્યાલ હશે કદાચ, કે પોષણ એ શું છે આપણા માટે. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણે જીવવા માટે આપણા શરીર માટે શું જરૂરી છે, તો એક ખોરાક જરૂરી છે આપણે. હવે આપણે એક દિવસ ખોરાક નો લઈએ, બે દિવસ નો લઈએ, ત્રણ દિવસ નો લઈએ, પછી કેટલા દિવસ સુધી ખોરાક નો લઈએ? ખોરાક વગર આપણું જીવન શક્ય છે જ નહીં, એટલે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે ખોરાક છે. તો આ જે ખોરાક માટે આપણે જે ઘટકો લઈએ છીએ, એટલે પ્રોટીન છે, કાર્બોહાઇડ્રેટ છે, ચરબી છે, આ બધા ઘટકો જે ખનિજ તત્વો આપણે આપણા ખોરાક માટે લઈએ છીએ, તો એ બધા છે પોષક તત્વો જે આપણા શરીર માટે બધા જરૂરી છે. વિટામિન ની ખામી હોય તો પણ આપણે નબળા જ કહેવાય. પ્રોટીન, ચરબી આ બધું જે છે એ આપણા શરીર માટે સંતુલિત હોવું જરૂરી છે. સજીવને, દરેકે દરેક સજીવને ખોરાક લેવા માટે ગમે તે અન્ય ઉપર આધાર રાખવો પડે છે. ધારો કે આપણે ખોરાકમાં શું લઈએ, શાકાહારી હોય તો આપણે શાકભાજી, ફળ, ફૂલ, રોટલી આ બધું આપણે જમવા માટે લઈએ. પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ આપણને બધાને ખબર જ છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. એક બીજા ઉપર આધાર રાખે છે. મેં હમણાં તમને કીધું ને કે આપણે જો ખોરાક લેવો હોય તો આપણે ફળ ફૂલ કે શાકભાજી કે અન્યની જરૂર પડે, અને પ્રાણીઓ છે એને બીજા નાના મોટા પ્રાણીઓની કે વનસ્પતિ ઉપર આધાર રાખે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. એટલે પ્રાણીઓ અને મનુષ્યો છે પ્રત્યક્ષ અને પરોક્ષ આ બંને રીતે તેના ઉપર આધારિત છે, તો કે વનસ્પતિ ઉપર આધારિત છે. હવે આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો જાતે બનાવે છે કેવી રીતે? તો એનો ટોપિક છે 1.1 વનસ્પતિમાં પોષણના પ્રકારો. હવે વનસ્પતિમાં પોષણ થાય છે અને કેવી રીતે થાય છે, કેટલા પ્રકારે થાય છે, એના કયા કયા પ્રકાર છે તેના વિશે આપણે હવે જોઈશું. વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. હવે વનસ્પતિ છે એકમાત્ર સજીવ છે કે જે પોતાનો ખોરાક બનાવે છે, તો એ ખોરાક માટે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે, અને આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. કઈ ત્રણ વસ્તુ? તો કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો. આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી તેમની આસપાસ હોય છે. કાચી સામગ્રી એટલે કે રો મટીરિયલ આ છે એમની આસપાસ એમને મળી રહે. કાર્બન ડાયોક્સાઇડ પછી એમને આ બધી સામગ્રી છે એની આસપાસથી જ એમને મળી રહે ખોરાક બનાવવા માટે. પાણી કે જે જરૂરી ખનિજ તત્વો હોય એ બધા એને મળી રહે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે. આ પોષક તત્વો છે એ સજીવને એના શરીર માટે બંધારણ એટલે કે આપણા શરીરનું બંધારણ, પછી છે વૃદ્ધિ એની વૃદ્ધિ, અને પછી છે નુકસાન પામેલા ભાગોની સુધારણા. હવે આપણે ક્યારેક માંદા પડ્યા હોય અને આપણે દવાખાને ગયા હોય તો આપણને ડોક્ટર એવું કહે કે તમારે આ વિટામિનની ખામી છે તો તમારે આ ખાવું પડશે. જો આપણને આંખની ખામી હોય તો તમે લીલા શાકભાજી ખાઈ દો, તો એનાથી આપણને જે નુકસાન પામેલો ભાગ છે એ સુધરી શકે. તો
એટલે કે બંધારણ માટે વૃદ્ધિ માટે નુકસાન પામેલા ભાગોને સુધારવા માટે તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયા માટે જરૂરી છે. હવે શક્તિની પ્રાપ્તિ માટે પણ જરૂરી છે, આપણા શરીરમાં શક્તિ તો હોવી જરૂરી છે ને, તો એના માટે પણ આ ખનિજ તત્વોનો જ ઉપયોગ થાય છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. હવે જે સજીવ ખોરાક ગ્રહણ કરે છે, ખોરાક ગ્રહણ સેના વડે કરે, તો કે શરીર વડે, તો આ પ્રક્રિયા છે એને કહેવાય પોષણ. સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. એક માર્કનો ક્વેશ્ચન છે, પોષણ એટલે શું એવું કે, તો તમારે આ વ્યાખ્યા લખવાની કે આ સજીવ છે એ ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહેવાય છે. સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. હવે પોષણના મુખ્ય બે પ્રકાર છે, મુખ્ય બે પ્રકાર, પહેલું છે સ્વાવલંબી પોષણ અને બીજું છે પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેવા પોષણને કહેવાય સ્વાવલંબી પોષણ. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય. જો વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે વનસ્પતિને કહેવાય સ્વાવલંબી. આ તમારે યાદ રાખવાનું છે, એના ઉદાહરણમાં પણ આવશે સ્વાવલંબી પોષણ એટલે શું. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, તેઓને પરાવલંબી કહેવાય છે. હવે પ્રાણીઓ જે છે એ બીજા ઉપર આધાર રાખે એટલે એ કહેવાય પરાવલંબી પોષણ. સ્વાવલંબી એટલે કે પોતાનું જાતે જ બનાવે ખોરાક, પરાવલંબી એટલે કે જે બીજા ઉપર આધાર રાખે. તો આ જે છે પરાવલંબી પોષણ, એમાં પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. આપણે છીએ આપણો ખોરાક સેના ઉપરથી મેળવીએ, વનસ્પતિ પાસેથી. બીજા પ્રાણીઓ છે એ પણ બીજો ખોરાક વનસ્પતિ કે અન્ય નાના નાના જીવ જંતુ કે નાના નાના પ્રાણીઓ ઉપર આધાર રાખે, તો એ બધા આવશે પરાવલંબી પોષણમાં. આટલું યાદ રાખવાનું, પોષણ પોષણ એટલે શું, એના મુખ્ય બે પ્રકાર સ્વાવલંબી પરાવલંબી. સ્વાવલંબી એટલે શું, તો કે પોતાનો ખોરાક જાતે બનાવે. પરાવલંબી પોષણ એટલે શું, તો કે પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી બનાવે. હવે પહેલું ને જાણવું છે કે શા માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક નથી બનાવી શકતું જેમ વનસ્પતિ બનાવે છે. એવો પ્રશ્ન તમને બધાને પણ થાય કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક આવી રીતે જાતે બનાવી શકે, તો આપણે કેમ નથી બનાવી શકતા, જાણવું ખૂબ જરૂરી છે. તો હવે આપણને બધાને એવો પ્રશ્ન થાય કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગમાં જ બને છે? હવે વનસ્પતિ આપણે એ પણ શીખી ગયા કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો કેવી રીતે બનાવે છે એ આપણે જોઈ લીધું, એ તો આપણે શીખી ગયા. પણ હવે એ કયા ભાગમાંથી ખોરાક બનાવે છે? વનસ્પતિમાં તો કેટલા બધા ભાગ હોય, તો કયા ભાગમાંથી પોતાનો ખોરાક બનાવે જાણવું તો જરૂરી છે ને. વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે? હવે આપણે જોયું કે એને કાચા પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ કે પાણી કે ખનિજ તત્વો છે એની આસપાસથી મળે છે, તો પણ શેમાંથી મળે છે અને ક્યાંથી મળે છે? આવા બધા પ્રશ્ન થાય ને, તો એના માટે છે 1.2 પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. ટોપિક નંબર 1.2 પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. હવે આપણને ઓલો પ્રશ્ન થયો હતો ને કે એમાં કેવા કારખાના હશે ને ક્યાં હશે, તો આ જે પર્ણ છે એ ખોરાક બનાવવા માટેનું કારખાનું છે. વનસ્પતિમાં
સંખ્યા વર્ણમાં જોવા મળે છે. હવે આ તમારે યાદ રાખવાનું કે વનસ્પતિમાં જે વર્ણ છે ત્યાં ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે. તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. હવે આપણે કોઈ પણ પાણી કે દવા કે આ ગમે તે ચાટવું રેડવું હોય તો પાણી તો આપણે એના મૂળમાં જ રેડીએ ને વનસ્પતિના, તો મૂળ છે એ બધું શોષણ કરી લે તો વર્ણ સુધી એનું પરિવહન થાય ત્યારે જ આપણને એમાંથી કંઈક મળે ને, કે જે ફળ હોય કે ફૂલ હોય ગમે તે હોય, પછી જેને એમાંથી મળે ને જ્યારે એનું પરિવહન થઈને વર્ણ સુધી પહોંચે ત્યારે આપણે આ જે ખનિજ તત્વો કે આપણે ખોરાક માટે જે શાકભાજી કે મેળવીએ છીએ એ આપણને મળે. હવે પેલા તો કોષ વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તમે જોયું છે કે બહુમાળી મકાન એ ઈંટોના બનેલ હોય છે, તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે જેને કોષ કહે છે. કોષ એટલે શું કે જે નાના નાના એકમોનું બનેલું હોય એને કહેવાય કોષ. તમે તમારી ચોપડીમાં આકૃતિ 1.1 જે કોષ છે એ જોઈ શકો છો. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે જેને કોષ રસ સ્તર કહે છે. દરેક કોષમાં ઘટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે જેને કોષ કેન્દ્ર કહે છે. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને કોષ રસ કહે છે. તમે બાજુમાં આકૃતિ આપેલી છે એમાં જોઈ શકો છો કોષ રસ સ્તર, કોષ રસ, કોષ કેન્દ્ર. આ બધું જો આપણે લાઈવ જોવું હોય તો એને સૂક્ષ્મદર્શક યંત્ર સિવાય જોઈ શકીએ નહીં, કારણ કે ખૂબ જ નાના નાના એકમનું બનેલું છે. પરંતુ આપણે ચોપડીમાં દર્શાવેલું છે એ આપણે જોઈ લેવાનું. હવે વનસ્પતિ પર્ણમાં આવેલ નાના નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને આપણને શું આપે છે, ઓક્સિજન આપે છે. એટલે કે આપણને એક શુદ્ધ હવા આપે છે ઓક્સિજન. આપણે બધા તડકો હોય કે ગમે તે હોય આપણે વૃક્ષ નીચે બેસીએ તો આપણને કેટલી મજા આવે કે ના અમે આમ છાંયો આવ્યો ઠંડો પવન આવ્યો. તો વનસ્પતિ પોતે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને શું આપે છે, ઓક્સિજન આપે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે જેમને પર્ણ રંધ્ર કહેવાય છે. જો વનસ્પતિનો પાન હોય ને એમાં નાના 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 કેટલાય છિદ્રો હોય. આ છિદ્રો દ્વારા છે ને કાર્બન ડાયોક્સાઇડ લઈ એનું કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે. પછી આ જે છિદ્રો છે એની બહાર એક રક્ષક કોષ હોય, એ આ છિદ્રોનું શું કરે, રક્ષણ કરે. એટલે એને કીધું રક્ષક કોષ, જેમને પર્ણ રંધ્ર કહેવાય છે. એટલે એને કહેવાય છે પર્ણ રંધ્ર. જો આ બાજુના પેજ ઉપર આકૃતિ 1.2 છે એમાં તમને પર્ણ રંધ્રની આકૃતિ દર્શાવેલી છે. જો આમાં તમે ચોખ્ખું જોઈ શકશો કે પર્ણ રંધ્ર શું છે, રક્ષક કોષ ક્યાં છે. જો અહીંયા તમને પર્ણ આવેલું છે એમાં નાના નાના છિદ્રો અમતા સહેજ નાના નાના દેખાતા હોય એમાં એની અંદર હોય પર્ણ રંધ્ર અને એની બહારનું પડ છે એ રક્ષક કોષથી આવરિત હોય. વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. જો હવે જે આ વાહિનીઓ છે એ નળીની જેવું કાર્ય કરે, એટલે કે શું, મૂળ પ્રકાંડ અને એની જે શાખાઓ છે એ બધી પર્ણમાં આવેલી છે જેના દ્વારા એ પાણીનું શોષણ કરે છે. મૂળમાં પાણી નાખે પછી એનું પરિવહન થઈને પર્ણમાં જાય તો એ શું કરે, લે એનું શોષણ કરી લે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. એટલે એનો એક સરળ માર્ગ બનાવી દે અને પર્ણ સુધી પહોંચી જાય.
ધોરણમાં વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો. હવે આમાં તમારું પ્રકરણ 11 છે, એમાં આના વિશે વધારે અભ્યાસ કરવાનો છે આપણે. હવે પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી. પર્ણ છે એ ખોરાકનું સંશ્લેષણ કરે એવું આપણે જોયું, તો બીજા ભાગો કેમ નથી કરી શકતા એ પણ આપણે જાણવું જરૂરી છે. તો પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે. પર્ણ આપણે મોટે ભાગે લીલા રંગનું જોતા હોય, અન્ય કલર ના હોય પણ આપણે મોટે ભાગે પર્ણનો કલર લીલો હોય એવું જોયું હોય. તો એમાં જે નાના 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 લીલા રંજક દ્રવ્યો છે એને કહેવાય હરિત દ્રવ્ય. યાદ રાખજો, હરિત દ્રવ્ય તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવા મદદરૂપ થાય છે. આ જે હરિત દ્રવ્ય છે એ સૂર્યની ઊર્જાનું શોષણ કરવા માટે મદદરૂપ થાય છે. આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. જે આ સૂર્યમાંથી આપણને એટલે વનસ્પતિને જે ઊર્જા મળે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે ઉપયોગી છે. આમ સૂર્ય પ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પૂછે કે પ્રકાશ સંશ્લેષણ શું છે, તો તમારે આ દર્શાવવાનું કે સૂર્ય પ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. સૂર્ય પ્રકાશની હાજરીમાં એનું સંશ્લેષણ થાય એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. સરળ વ્યાખ્યા. તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. જો આ તમારે ખાસ યાદ રાખવાનું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું અગત્યનું છે, તો એક તો હરિત દ્રવ્ય, બીજું સૂર્યપ્રકાશ, ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું છે પાણી. આ ચાર વસ્તુ યાદ રાખવાની. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે આ ચાર વસ્તુ ખૂબ જરૂરી છે, હરિત દ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. જે સૂર્યની ઊર્જા આવે છે એનું શોષણ કરી, પર્ણ છે એનું શોષણ કરી અને એનો ખોરાક તરીકે પછી ઉપયોગમાં લે. હવે પાણી છે એ વનસ્પતિ માટે ખૂબ જરૂરી છે. આપણને બધાને ખબર જ છે કે આપણે છોડ ઉગાડ્યો હોય પછી એક દિવસ પાણી આપણે એમાં નાખ્યું હોય, ત્રણ ચાર દિવસ ભૂલી જાય, બસ પાંચમા દિવસે નાખી ત્યારે એ છોડ કેવો થઈ ગયો હશે? ઈ એના જે પોષણ મળવાનું હોય, એનામાં જે વૃદ્ધિ થવાની શક્તિ હોય એ ઓછી થઈ જશે. અને એમાં અત્યારે ઉનાળાના સમયમાં જો તમે છોડને કે વૃક્ષને પાણી ન પાવો તો શું થાય એ તમે બધા જાણો જ છો. એટલે પાણી છે એ વનસ્પતિ માટે ખૂબ જરૂરી છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. આ પણ તમારે યાદ રાખવાનું કે સૂર્ય છે એ બધા જ સજીવો માટે ઉનાળામાં લાઈટ જાય એટલે આપણે કેટલું બધું ઓલું થાય. એટલે સૂર્ય પ્રકાશ છે ઈ એક આપણા માટે અગત્યની ઊર્જા નો સ્ત્રોત છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? જો વિચાર કરો કે પ્રકાશ સંશ્લેષણ વિના તમે પૃથ્વી ઉપર જીવી શકો? મુખ્ય એમાં શું જરૂરી હતું? સૂર્યપ્રકાશ, હરિત દ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, એ બધું આપણા માટે પણ જરૂરી છે. સૂર્યપ્રકાશ એ આપણા માટે જરૂરી છે, પાણી આપણા માટે જરૂરી છે, તો એના વિનાનું જે
જીવન આપણું કેવું હોય એ તમે વિચારી શકો કે પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય જ નહીં તો કોઈ પણ ખોરાક બની જ ન શકે. લગભગ બધા સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. આપણા માટે ઓક્સિજન છે એ ખૂબ જરૂરી છે. હાલની પરિસ્થિતિ એટલે કોરોના કાળ, તમને બધાને ખબર જ છે આ કોરોનાના સમયમાં ઓક્સિજનની કેટલી જરૂર પડી. તમે બધા નાના છોકરાને પૂછો તો એ કહી દે કે અત્યારે ઓક્સિજનની કેટલી આપણને બધાને જરૂર છે. જેને વધારે એવી પરિસ્થિતિ ખરાબ હોય, ઓક્સિજન ન મળતો હોય, એનાથી કેટલાનો જીવ પણ જતો રહ્યો છે. તમને બધાને ખબર જ છે, સમાચારમાં તમે જોતા છો કે આ દવાખાનામાં આટલા ઓક્સિજનના બાટલાની કમી. એટલે ઓક્સિજન છે એ આપણા માટે કેટલો જરૂરી છે એ તમને બધાને અત્યારે ખબર જ હશે. ઓક્સિજન વિનાનું જીવન શક્ય નથી. તો આ ઓક્સિજન શેમાંથી આપણને વધારે મળે તો કે વૃક્ષમાંથી. તો વૃક્ષ શું આ પ્રક્રિયા કરે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. હવે વૃક્ષ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ ન કરે તો આપણને ઓક્સિજન ક્યાંથી મળે? તો આ વૃક્ષ માટે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ખૂબ જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. જો આ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. સમીકરણ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, જેમાં સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરી છે, એટલે આ પ્રક્રિયા ભરી અને એમાંથી આપણને ફળ સ્વરૂપે મળે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન. પદાર્થ એટલે કે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ ખાવા માટે, ફળ ફૂલ આ તે ગમે, એ બધા કાર્બોદિત પદાર્થમાં આવશે. અને ઓક્સિજન, મુખ્ય વસ્તુ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, જે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં આ પ્રક્રિયા થઈને આપણને મળે છે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન. હવે તમને એવું પણ પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ સમીકરણ દ્વારા દર્શાવો, તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું. અને એનું શબ્દ સ્વરૂપે પણ કે, તો શબ્દ સ્વરૂપે કે તો એવું લખવાનું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે. પેલા તો સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બનાવે છે. એવું શબ્દ સ્વરૂપે પણ લખી શકાય આ સમીકરણ ઉપર. જો અહીંયા એક આકૃતિ છે કે પર્ણનો આડો છે, હરિતદ્રવ્ય એટલે શું, મેં તમને સમજાવી દીધું કે નાના નાના જે રંજક દ્રવ્યો છે લીલા કલરના એને કહેવાય હરિતદ્રવ્ય. તો આકૃતિ છે બી પર્ણનો આડો છે, એમાં તમને હરિતદ્રવ્ય દર્શાવ્યા છે, રક્ષક કોષ પણ છે અને વાયુરંધ્ર પણ છે. રક્ષક કોષ શું છે? તો કે એ જે નાના નાના છિદ્રોને આવરે છે એને રક્ષણ કરે છે, એ છે રક્ષક કોષ. હવે મેં તમને આજે છોડની આખી પ્રક્રિયા સમજાવી પ્રકાશ સંશ્લેષણની, એમાં આકૃતિ 1.3 જો કે પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ, એમાં જો એક છોડ વાવેલો છે, નીચે સૌથી નીચે જમીનમાં છે પાણી અને ખનિજ ક્ષાર, પછી પર્ણમાં હરિતદ્રવ્ય છે, પર્ણ જો લીલા કલરનું એમાં હરિતદ્રવ્ય, પછી પ્રકાશની શક્તિ આવે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે, પર્ણ છે એના જે નાના નાના છિદ્રો દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, અને પછી આપણને શું આવે છે ફળ સ્વરૂપે ઓક્સિજન. જો એરા દર્શાવેલા છે કાર્બન ડાયોક્સાઇડમાં અંદર એરા દર્શાવેલા છે, ઓક્સિજનમાં બહાર એરા દર્શાવેલા છે, એટલે કે આપણને ઓક્સિજન આપે છે. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. જે સ્ટાર્ચ બને છે એ શું છે? કાર્બોદિતનો પ્રકારક છે. સ્ટાર્ચ જે પર્ણમાં સ્ટાર્ચની પ્રક્રિયા થાય છે એ છે કાર્બોદિતનો પ્રકાર. તો
હવે આપણે 1.1 વનસ્પતિમાં પોષણના પ્રકારો જોયા, એમાં પોષણના બે પ્રકાર જોયા, પછી 1.2 પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા, એમાં આપણે પ્રકાશ સંશ્લેષણ જોયું, હરિતદ્રવ્ય, પર્ણતંત્ર, પછી આ પ્રક્રિયા અને સ્ટાર્ચ જે શેનો પ્રકાર છે, તો કે કાર્બોદિતનો પ્રકાર. હવે આના ઉપરથી તમારે હોમવર્ક તમારી નોટબુકમાં લખવાની છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે પોષણ એટલે શું, એ આપણે વ્યાખ્યા સ્વરૂપે લખવાનું છે. બીજું છે પોષણના મુખ્ય કેટલા પ્રકાર છે અને કયા કયા. ત્રીજો પ્રશ્ન છે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણની વ્યાખ્યા આપો. ચોથો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણ એટલે શું. પાંચમો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમીકરણ દ્વારા દર્શાવો. છઠ્ઠો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે. તો આ બધું આપણે આજના લેક્ચરમાં જોઈ લીધું, એના પરથી તમારે આ બધા પ્રશ્નોના જવાબ લખવાના.